વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. આશા પટેલે ઉંઝાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપતા ઉંઝાની બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે હવે આ બેઠક પર કોંગ્રેસ દ્વારા દિગ્ગજ નેતાને ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતમાં ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા દાવેદારોને સાંભળવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે સુરત લોકસભાની બેઠક ભાજપ માટે સૌથી સલામત બેઠક છે. છેલ્લા ઘણા ટર્મથી ભાજપ આ બેઠક પર જીતતું આવ્યું છે. આ વર્ષે પણ આ પરંપરા કાયમ રાખવા માટે ભાજપ દ્વારા કોશિશ કરવામાં આવી રહી છે. તો સુરતમાં પણ ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભાજપ દ્વારા દાવેદારોને સાંભળવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે સુરત લોકસભાની બેઠક ભાજપ માટે સૌથી સલામત બેઠક છે. છેલ્લા ઘણા ટર્મથી ભાજપ આ બેઠક જીતતું આવ્યું છે. આ વર્ષે પણ આ પરંપરા કાયમ રાખવા માટે ભાજપ દ્વારા કોશિશ કરવામાં આવી રહી છે. વધુ વિગત આપશે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી. ફોન લાઈન પર જોડાઈ ગયા છે શૈલેષ. હવે સુરતમાં ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કયા દાવેદારને મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે અને કેટલા લોકો દ્વારા દાવેદારી કરવામાં આવી છે? અને કાર્યકરોને સાંભળવાની શરૂઆત કરી છે. તેમાં ખાસ કરીને વર્તમાન સાંસદ દર્શનાબેન જરદોશ છે, તેમણે ફરીથી દાવેદારી નોંધાવી છે. આ ઉપરાંત સુરત શહેર ભાજપના પ્રમુખ નીતિન ભજિયાવાળાએ દાવેદારી નોંધાવી છે. ઉપરાંત બે પૂર્વ ધારાસભ્યો, ઓલપાડના પૂર્વ ધારાસભ્ય કિરીટ પટેલ અને કરંજના પૂર્વ ધારાસભ્ય જનક બગદાણા, એમણે પણ દાવેદારી નોંધાવી છે. આ ઉપરાંત સુરત શહેર ભાજપ સંગઠનમાં કામ કરતા ધીરુભાઈ સવાણી, સંદીપ દેસાઈ જે જિલ્લા ભાજપના મહામંત્રી છે, તેમણે પણ દાવેદારી નોંધાવી છે. આમ અત્યાર સુધીમાં કુલ 6 દાવેદારી નોંધાઈ છે. 6 ફોર્મ અહીંયાથી લેવામાં આવ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં આ તમામ દાવેદારો પોતાના ટેકેદારો સાથે અહીંયા ભાજપ કાર્યાલય પર ઉપસ્થિત છે અને અત્યારે સેન્સની પ્રક્રિયા શરૂ થઈ છે. સેન્સ લેવા માટે પ્રદેશ ભાજપમાંથી મહામંત્રી ભરતસિંહ પરમાર, ભરતભાઈ બારોટ અને ભાવનાબેન દવે, આ 3 નિરીક્ષકો આવ્યા છે. તેમણે જે સંભવિત દાવેદારો છે અને કાર્યકરો છે એ તમામને સાંભળવાની પ્રક્રિયા અત્યારે શરૂ કરી છે. જી,